नमस्कार विद्यार्थी मित्रों, केम छो? मजा माने विद्यार्थी मित्रों, आज आप दाखला नंबर 4, 5 अने 6 जोईशुं। तो जो अहीं आपेलुं छे के एक शहर में टैक्सी नो भाड़ो छे ए निश्चित भाड़ा अने अंतरना प्रमाण में संयुक्त रीते लेवाय छे। हवे 10 किलोमीटर ना अंतर माटे 105 रुपया अने 15 किलोमीटर नी मुसाफरी माटे 155 रुपया नी चुकवणी करवी पड़े छे। तो निश्चित भाड़ो केटलो अने प्रति किलोमीटर केटला दरे કિંમત ચૂકવવી પડે? મુસાફરે 25 કિલોમીટરની મુસાફરી માટે કેટલું ભાડું ચૂકવવું પડશે? તો જો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ તો આપણે અહીંયા નિશ્ચિત ભાડું કેટલું છે તો એ અહીંયા લખીએ, તો એ આપણે અહીંયા ધારી લઈએ કે ધારો કે નિશ્ચિત ભાડું 1 રૂપિયા છે અને પ્રતિ કિલોમીટરે કેટલા, તો લખીશું મુસાફરી દરમિયાન પ્રતિ કિલોમીટરે પ્રતિ કિલોમીટર દીઠ ભાડું રૂપિયા વાય છે। તો સૌ પ્રથમ આપણે ધારી લેવાના છે બરાબર કે નિશ્ચિત ભાડું 1 રૂપિયા છે અને પ્રતિ કિલોમીટર દીઠ ભાડું છે એ રૂપિયા વાય છે। હવે અહીંયા સમીકરણ એવું બનશે, જો 10 કિલોમીટરના અંતર માટે 105 રૂપિયા ચૂકવાય છે તો પ્રથમ એક્સ નિશ્ચિત ભાડું છે એટલે અહીંયા લખી નાખીએ એક્સ પ્લસ 10 કિલોમીટર છે તો કિલોમીટર દીઠ વાય રૂપિયા છે, આથી 10 ગુણ્યા y કરશું તો 10y થશે અને સંયુક્ત ભાડો બંનેનો થશે 105 રૂપિયા। તો અહીંયા લખશું 105। આ વિદ્યાર્થી મિત્રો સમીકરણ આપણો 1 થશે। ત્યારબાદ બીજું આપેલું છે કે 15 કિલોમીટરની મુસાફરી માટે 155 રૂપિયા, તો એક્સ પ્લસ 15 કિલોમીટર છે તો એને વાય વડે ગુણીશું કારણ કે પ્રતિ કિલોમીટરે દીઠ વાય રૂપિયા છે ભાડું અને કુલ થશે 155 રૂપિયા। તો અહીંયા સમીકરણ આ 2 બનશે વિદ્યાર્થી મિત્રો। હવે બંને સમીકરણમાંથી તમને જે સરળ પડે એ સમીકરણને તમે ઉકેલી શકો છો। ચલો અહીંયા હું સમીકરણ 1 ને ઉકેલું છું, લખીએ સમીકરણ 1 ને ઉકેલતા તો x બરાબર 105 માઇનસ 10y, 10y ને આપણે ડાબી સાઈડ લઈશું એ માઇનસ થશે બરાબર, અહીંયા પ્લસ છે જે ગણિતનો નિયમ છે કે એની દિશા તમે બદલાવશો બરાબરની સાઈડ એટલે એની નિશાની બદલશે। હવે x ની કિંમત આપણે સમીકરણ 2 માં મૂકીએ ચલો સમીકરણ x ની કિંમત છે અહીંયા 2 ની જગ્યાએ મૂકશું તો આપણને મળશે 105 માઇનસ 10y પ્લસ 15y બરાબર 155। 105 ને આપણે ડાબી સાઈડથી જમણી સાઈડ લાવશું અને 10y માંથી 15y માંથી 10y બાદ કરશું એટલે વધશે 5y બરાબર 155 માઇનસ 105, અહીંયા પ્લસ છે તેથી માઇનસ થશે, આથી 5y બરાબર 155માંથી 105 બાદ કરશું એટલે આપણને મળશે 50, આથી y બરાબર 50/5 કારણ કે અહીંયા 5 છે એ વાય સાથે ગુણાયેલા છે અને ગુણાયેલા હોય અને ડાબી સાઈડ લાવતા એ ભાગ્યા થશે, આથી 10 × 5 = 50, વાય બરાબર 10 મળશે આપણને અહીંયા। હવે જો વાય હતા એ શું હતા તો કે પ્રતિ કિલોમીટર દીઠ પાડવું છે, તો એક્સ મેળવીએ કેટલા મળે છે આપણને અહીંયા, જો હવે વાયની કિંમત છે અહીંયા સમીકરણ જ્યાં 3 હતા એની અંદર મૂકી દઈએ બરાબર, તો એક્સ મળશે એક્સ બરાબર 105 માઇનસ 10 અને વાયની જગ્યાએ આવશે એની કિંમત 10, આથી એક્સ બરાબર 105 માઇનસ 10 એ દાન 100 થશે, 105માંથી 100 બાદ કરતા 5 મળશે। તો નિશ્ચિત ભાડો આપણો જે છે એ આપણે ધાર્યા હતા એક્સ અને એ થશે 5 રૂપિયા બરાબર, અને પ્રતિ કિલોમીટર દીઠ જે વાય રૂપિયા હતા એ 10 હતા।
હવે આગળ કહે છે કે મુસાફરે 15 કિલોમીટરની મુસાફરી કરવી છે, તો લખીએ, સોરી 25 કિલોમીટરની મુસાફરી કરવી છે, તો લખીએ કે 25 કિમીની મુસાફરી માટે ચૂકવવી પડતી કિંમત, તો જુઓ 25, પ્રથમ તો 5 રૂપિયા જે એક્સ એટલે કે 5 રૂપિયા જે નિશ્ચિત ભાડું છે તો એને લખશું 5 પ્લસ દર કિલોમીટરે 10 10 રૂપિયા ચૂકવવાના છે એક્સ, આથી 10 અને કિલોમીટર થયા છે 25, આથી 25 × 10 કરશું, હવે 5 પ્લસ 25 × 10 એટલે 250, 250 + 5 એટલે 255 રૂપિયા થશે, બરાબર. તો મુસાફરે 25 કિલોમીટરની મુસાફરી કરવા માટે કેટલું ભાડું ચૂકવવું પડશે? 255 રૂપિયા. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે આ પ્રશ્નના ઉત્તર લખી શકો છો. વિદ્યાર્થી મિત્રો હવે આપણે દાખલા નંબર 5 જોઈએ. તેમાં જુઓ, એક અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં 2 ઉમેરતા 9 ના છેદમાં 11 બને છે. તો સૌપ્રથમ આપણે પ્રથમ જે અહીંયા આપેલો છે એનું એક સમીકરણ બનાવીએ. જો અહીંયા પહેલાં અપૂર્ણાંક આપણે લખીએ કે ધારો કે અપૂર્ણાંકનો અંશ એક્સ અને છેદ વાય છે, તો અપૂર્ણાંક બનશે એક્સના છેદમાં વાય બને છે. હવે બંનેની અંદર 2 ઉમેરવાના છે. ચલો એક્સમાં 2 ઉમેરીએ અને વાયમાં 2 ઉમેરીએ છે, તો આપણને 9 ના છેદમાં 11 મળે છે. હવે અહીંયા આપણે સૌપ્રથમ આવો જ્યારે સમીકરણ મળે છે અંશ અને છેદ સ્વરૂપે, ત્યારે આપણે એના ચોકડી ગુણાકાર કરશું અને છેદ છે દૂર કરશું જેથી સરળ સ્વરૂપમાં સમીકરણ બને. ચલો એક્સને પ્લસ બીને આપણે 11 વડે ગુણીએ, તો 11 × x થશે પ્લસ 11 × 2 એટલે 22 બરાબર 9 × y એટલે 9y થશે અને 9 × 2 = 18 થશે. બધાને આપણે જો અહીંયા 9y ને આપણે જમણી સાઈડ લાવશું, અહીંયા પ્લસ છે, જો બરાબરની સાઈડ બદલાઈશું તો નિશાની બદલશે, જે આપણો ગણિતનો નિયમ છે. 11x - 9y = 18, 22 + ને ડાબી સાઈડ લઈ જતા માઇનસ થશે, આથી 11x - 9y = -22 એમાંથી ડાર બાદ કરશું એટલે 4 મળશે અને મોટી સંખ્યા જો નિશાની માઇનસ છે તો માઇનસ થશે. સમીકરણ નામ 1 આપો. એ જ રીતે અહીંયા બીજું કરીએ. જો અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં 3 ઉમેરવાના છે. ચલો હવે 3 ઉમેરીએ બંને સાઈડ, તો x + 3 અને y + 3 = 5 ના છેદમાં 6 બને છે. ફરીથી એનો એ ચોકડી ગુણાકાર કરશું, 6 × x એટલે 6x, 6 × 3 એટલે 6 × 3 = 18 થશે, બરાબર 5 × y, 5y + 5 × 3 = 15 થશે. ચલો 5y ને જમણી સાઈડ લાવો, તો 6x - 5y = 15 - 18, 18 પ્લસ છે, ડાબી સાઈડ લાવતા માઇનસ થશે, આથી 6x - 5y = 18 માંથી 15 બાદ કરો એટલે -3, જે સમીકરણ 2 બનશે. હવે સમીકરણ 1 અને 2 બંનેમાંથી તમને જે સરળ લાગે એ સમીકરણને તમે ઉકેલો. ચલો અહીંયા હું સમીકરણ 2ને ઉકેલું છું. સમીકરણ 2ને ઉકેલતા 2ને હવે ઉકેલીએ. ચલો 6x અહીંયા -5y છે તો એને ડાબી સાઈડ લાતા એ પ્લસ થશે, -3 + 5y, આથી x = -3 + 5y, 6ને ડાબી સાઈડ લાવો એટલે ભાગ્યામાં જશે એટલે કે છેદમાં થશે 6, અને સમીકરણ નામ 3 આપી દો. હવે એક્સની જે કિંમત આવી છે એને આપણે સમીકરણ 1માં મૂકીએ. ચલો એક્સની કિંમત સમીકરણ 1માં મૂકતા
अगियार एक्स बराबर के लखाश माइनस त्रण प्लस पांच वाय छेद छ। माइनस नौ वाय बराबर माइनस चार। हवे जो अहीं विद्यार्थी मित्रों दर वक्त बीजा दाखला में केवु थतुं के अहीं जे छ होय तो अहीं पण छ होता जेथी छ छ कट थशे कट थई जता, परंतु अहीं एवुं नथी। अहीं अगियार छे अहीं छ छे तो कट थता नथी, तो शुं करशुं? कट तो आपणे करवा ज पड़शे, तो बधी बाजुए छ वडे गुणी नाखीए। तो लखीशुं अहीं के छ वडे गुणता। चलो अगियार कौंसमां त्रण प्लस पांच वाय छेदमो छ गुणिया छ माइनस नौ वाय गुणिया छ बराबर माइनस चार गुणिया छ। हवे जो अहीं छ छ कट थशे तो अगियार गुणिया त्रण एटले माइनस तेत्रीस थशे। अगियार पंचु पंचावन थशे जे प्लस छ। नौ गुणिया छ चौपन અને છ ચોક ચોવીસ થશે માઇનસ, જો હવે પંચાવન વાય માંથી ચોપન વાય બાદ કરો એટલે વાય થશે, અને માઇનસ ચોવીસ હતા માઇનસ તેત્રીસ, એને ડાબી સાઈડ લઈશું એટલે પ્લસ તેત્રીસ થશે। આથી ચોવીસ માંથી તેત્રીસ બાદ કરશું એટલે આપણને અહીંયા મળશે નવ, તેત્રીસ પ્લસ છે આથી વાય પણ પ્લસમાં મળશે। હવે વાયની કિંમત સમીકરણ ત્રણમાં મૂકીએ, લખીશું કે વાય ની કિંમત સમીકરણ ત્રણ માં મૂકતા, ચલો સમીકરણ ત્રણ માં છે કે એક્સ બરાબર માઇનસ ત્રણ પ્લસ પાંચ વાય છેદમો છ। આથી એક્સ બરાબર માઇનસ ત્રણ પ્લસ પાંચ વાય છે, વાય ની જગ્યાએ નવ લખશું એની કિંમત છે અને છેદમો છ। આથી એક્સ બરાબર માઇનસ ત્રણ પ્લસ નવ પંચુ પિસ્તાલીસ છેદમો છ। આથી એક્સ બરાબર પિસ્તાલીસમાંથી ત્રણ બાદ કરો એટલે બેતાલીસના છેદમો છ, છ સીધું બેતાલીસ, આથી એક્સ બરાબર સાત મળશે। તો હવે અહીં વિદ્યાર્થી મિત્રો જો વાય અને એક્સ બંનેની કિંમતો આપણને મળી ગઈ છે, આથી આપણો જે માગેલો અપૂર્ણાંક હતો એક્સ અને વાય ત્યાં પણ આપણે એની કિંમતો મૂકશું એટલે આપણને અપૂર્ણાંક મળી જશે। તો એક્સ ના છેદમાં વાય બરાબર એક્સ એટલે કેટલા સાત થશે, અને વાય બરાબર છે નવ। તો જે અપૂર્ણાંક આપણે શોધવાનો હતો એ અપૂર્ણાંક થશે એક સાતના છેદમાં નવ। તો તમે આ રીતે વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો ઉત્તર લખી શકો છો। હવે આપણે દાખલા નંબર છ જોઈએ। જો પાંચ વર્ષ પછી જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતાં ત્રણ ગણી હશે, તો પાંચ વર્ષ પહેલાં જેકબની ઉંમર તેના પુત્રની ઉંમરથી સાત ગણી હોય તો તેની વર્તમાન ઉંમર શોધો। તો વર્તમાન ઉંમર શોધવા માટે આપણે પહેલાં ધારી લઈશું, તો લખશું કે ધારો કે જેકબની વર્તમાન ઉંમર એક્સ વર્ષ છે અને તેના પુત્રની ઉંમર છે એ આપણે વાય વર્ષ ધારીશું, અને તેના પુત્રની વર્તમાન ઉંમર વાય વર્ષ છે। હવે પાંચ વર્ષ પછી, તો પછી કીધું એટલે પાંચ વર્ષ પ્લસ થશે, પાંચ વર્ષ પછી જેકબની ઉંમર એક્સ પ્લસ વાય વર્ષ થશે, જ્યારે પુત્રની ઉંમર સોરી એક્સ પ્લસ પાંચ થશે અહીંયા અને વાય પ્લસ પાંચ વર્ષ થશે। હવે
જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતાં 3 ગણી હશે એવું કીધું છે. તો આપણે બંનેનો કરીએ કે જો જેકબની છે એક્સ પ્લસ 5 અને તેના પુત્રની છે એ વાય પ્લસ 5 ઉંમર થશે. જેકબની 3 ગણી છે એટલે આપણે એના પુત્રની જે ઉંમર છે એને 3 વડે ગુણીશું ત્યારે સરખી થશે. આથી એક્સ પ્લસ 5 બરાબર 3 ગુણ્યા y પ્લસ 3 ગુણ્યા 5 એટલે 15. ચલો અહીંયા 3y ને ડાબીથી જમણી સાઈડ લાવશો એટલે માઇનસ થશે. એક્સ માઇનસ 3y બરાબર 5 ને ડાબી સાઈડ લઈ જતા એ માઇનસ થશે. આથી 15 માઇનસ 5 એક્સ માઇનસ 3y બરાબર 15 માંથી 5 બાદ કરશું એટલે 10 થશે, જેને સમીકરણ નામ 1 આપશું. ચલો એ જ રીતે હવે બીજું સમીકરણ બનાવીએ. 5 વર્ષ પહેલા પહેલા કીધું છે એટલે માઇનસ થશે. ચલો 5 વર્ષ પહેલા તો જેકબની ઉંમર છે એ એક્સ માઇનસ 5 વર્ષ થશે. અને પુત્રની જે ઉંમર છે એ એક વાય માઇનસ 5 થશે. પાંચ વર્ષ પહેલા જેકબની ઉંમર તેના પુત્રની ઉંમરથી 7 ગણી છે. તો આપણે શું કરશું કે જો સરખાઈએ તો એક્સ માઇનસ 5 બરાબર 7 ગણી છે. જો જેકબની ઉંમર 7 ગણી છે તો એના પુત્રની ઉંમરને આપણે 7 વડે ગુણીશું. જે કીધું છે એનાથી વિરુદ્ધમાં આપણે ગુણવાના છે. આથી એક્સ માઇનસ 5 બરાબર 7 ગુણ્યા y અને 7 ગુણ્યા 5 એટલે 7 એ 5 35 થશે એ માઇનસ છે. ચલો 7y ને જમણી સાઈડ લઈએ તો એક્સ માઇનસ 7y બરાબર માઇનસ 35 પ્લસ 5 થશે. તો એક્સ માઇનસ 7y 35 માંથી 5 બાદ કરશો એટલે માઇનસ 30 થશે. હવે જો વિદ્યાર્થી મિત્રો આને આપણે સમીકરણ નામ 2 આપશું. હવે અહીંયા તમે સમીકરણ 1 અને 2 માંથી તમે કોઈ પણ એક સમીકરણને ઉકેલો. તો અહીંયા હું સમીકરણ 2 ને ઉકેલીશ. તો એક્સ બરાબર માઇનસ 30 પ્લસ 7y એને તમે સમીકરણ નામ 3 આપો. હવે એક્સની કિંમત સમીકરણ 1માં મૂકો. સમીકરણ એક્સની જગ્યાએ થશે માઇનસ 30 પ્લસ 7y માઇનસ 3y બરાબર 10. જો માઇનસ 30 છે એને જમણી સાઈડ લાવો તો પ્લસ થશે અને 7y માંથી 3y બાદ કરો એટલે 4y થશે. 10 પ્લસ 30 આથી જો y ને કરતા કરો હોય તો 40 30 પ્લસ 10 40 અને 4 ને આ બાજુ લાતા ભાગમાં જશે. 4 દાન 40 થશે. આથી y બરાબર 10 થશે. હવે વાયની કિંમત છે એને આપણે સમીકરણ 3માં મૂકી જેથી કરીને એક્સ મળશે. તો એક્સ બરાબર માઇનસ 30 પ્લસ 7 વાયની જગ્યાએ 10 થી એક્સ બરાબર માઇનસ 30 પ્લસ 70 આથી એક્સ બરાબર 70 માંથી 30 બાદ કરો એટલે 40 થશે. આથી જો વિદ્યાર્થી જો વાય બરાબર 10 અને એક્સ બરાબર 40 મળે છે તો
એક્સ હતા એ જેકબની ઉંમર હતી. આથી અહીંયા આપણે લખશું કે જેકબની જે ઉંમર છે ચાલીસ વર્ષ અને તેના પુત્રની વર્તમાન ઉંમર દસ વર્ષ થશે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે આ પ્રશ્નનો ઉત્તર લખી શકો છો.